હજુ ચૂંટણીનો પૂરો માહોલ જામ્યો નથી કે ત્યાં ચારે તરફથી વિરોધોનો વંટોળ ફૂંકાઈ રહ્યો છે, તો વળી ક્યાંક ચૂંટણી બહિષ્કારના બેનરો લાગ્યા છે. ભાવનગરના પીરછલ્લા વોર્ડમાં ઘરવેરામાં વેપારીઓ અને યુઝર્સ ચાર્જના નામે વેરો નાખવામાં આવતા વેપારીઓમાં રોષ ફાટી નીકળ્યો છે અને આ વેપારીઓ દ્વારા ચૂંટણી બહિષ્કારના બેનરો લગાડતા શાસક પક્ષ મૂંઝવણમાં મુકાયું છે. ભાવનગરના પીરછલ્લા વોર્ડમાં આવેલ બિઝનેસ સેન્ટરમાં ઘરવેરામાં વધારાને લઈને તમામ વેપારીઓ તેમજ તેમના પરિવારજનો ચૂંટણીનો બહિષ્કાર કરશે તેવા બેનરો લાગ્યા છે, ત્યારે આ બાબતે અહીંના વેપારીઓની મુશ્કેલી જાણવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. શા માટે આ બેનરો લગાડવામાં આવ્યા છે તે અંગે વેપારીઓ સાથે વાતચીત કરતા તેમણે રોષ ઠાલવતા જણાવ્યું હતું કે આ મહાનગરપાલિકા દ્વારા 2018માં ભાવનગરમાં સીધી સર્વે કરાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ 2019માં મનપા દ્વારા શહેરના 16 વોર્ડમાંથી માત્ર પીરછલ્લા વોર્ડમાં યુઝર્સ ચાર્જને નામે વેરો નાખવામાં આવ્યો છે, જેની અસર આ વોર્ડના 5,000 થી 7,000 વેપારીઓને પડી રહી છે. જે વેરો આ પહેલા 5,000 થી 6,000 આવતો હતો તે હવે 12,000 થી લઈને 35,000 સુધી વધી ગયો છે. આ કમરતોડ વેરાને કારણે વેપારીઓને ધંધા બંધ કરવાની ફરજ પડી રહી છે અને એટલું જ નહીં, આ વેરો 5 તારીખ એટલે કે 2018થી લાગુ કરવામાં આવ્યો છે, એટલે જે વેપારીઓએ સમય વેરો ભરી દીધો છે તેમને પણ 2018ના બાકી બિલ નીકળ્યા છે. ત્યારે વેપારીઓ દ્વારા અંગે મનપામાં રજૂઆત કરવામાં આવી તો આચારસંહિતાનું ભાન આગળ ધરી હાલ વેરો ભરી દેવા જણાવ્યું હતું અને જો વેરો ના ભરે તો રિબેટનો લાભ પણ જાય તેમ છે. ત્યારે સમગ્રને લઈને વેપારી એસોસિએશન દ્વારા જો આ અંગે કઈ રાહત નહીં કરવામાં આવે તો આગામી લોકસભાની ચૂંટણીમાં 5,000 કરતાં વધુ વેપારીઓ તેમના પરિવારજનો સાથે મતદાનનો બહિષ્કાર કરશે તેવી ચીમકી ઉચ્ચારી છે. અજય બુધેલિયા સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ ભાવનગર.